નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ ફિલ્મ ફેર એવોર્ડ બે હજાર ચોવીસની સંપૂર્ણ માહિતી રજૂ કરીશ હજી સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને આવનારી બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે અને આ વિડીયોની તમારે જો પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે એની ઉપર તમે ક્લિક કરીને આ વિડીયોની પીડીએફ મેળવી શકો હવે આપણે ફિલ્મફેર એવોર્ડની જે વાત કરીએ તો તાજેતરમાં સત્યાવીસ અને અઠ્યાવીસ જાન્યુઆરી બે ના રોજ ગુજરાતના ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ઓગણસોત્તેરમાં ફિલ્મફેર એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી તાજેતરમાં જે આવૃત્તિ આયોજિત થઈ હતી એ ઓગણસિત્તેરમાં આવૃત્તિ આયોજિત થઈ હતી એવી રીતે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે તાજેતરમાં વર્ષ બે હજાર ચોવીસમાં ફિલ્મફેર એવોર્ડની કેટલામી આવૃત્તિ આયોજિત થઈ હતી હિન્દી ફિલ્મના વિભિન્ન ક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ યોગદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે સૌ પ્રથમ આ પુરસ્કાર વર્ષ ઓગણીસો ચોપનમાં મુંબઈના મેટ્રો થિયેટરમાં આયોજિત કરવામાં આવ્યો હતો હવે આ ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રણબીર કપૂરને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આલિયા ભટ્ટને શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ વિધુ વિનોદ ચોપડાને ત્યારબાદ શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ વિકી કૌશલ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે શબાના તાજેતરમાં કેટલામો ફિલ્મફેર એવોર્ડ આયોજિત થયો તેના જવાબમાં આવશે ઓગણ જે ગુજરાતના ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત થયો હતો ત્યારબાદ ફિલ્મફેર એવોર્ડ બે હજાર ચોવીસમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ રણબીર કપૂરે કઈ ફિલ્મ માટે જીત્યો તો તેના જવાબમાં આવશે એનિમલ હવે એનિમલ ફિલ્મના ડાયરેક્ટર છે સંદીપ રેડ્ડી વેંગા અને રણબીર કપૂરે ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ એક્ટરની કેટેગરીમાં ચોથો એવોર્ડ જીત્યો છે ત્યારબાદ ફિલ્મફેર એવોર્ડ બે હજાર ચોવીસમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આલિયા ભટ્ટે કઈ ફિલ્મ માટે જીત્યો તો તેના જવાબમાં આવશે રોકીઓ રાની કી પ્રેમ કહાની એટલે સી તેણે ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસની કેટેગરીમાં પાંચમો એવોર્ડ મેળવ્યો છે ત્યારબાદ ફિલ્મફેર એવોર્ડ બે હજાર ચોવીસમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો તો તેના જવાબમાં આવશે ટ્વેલ્થ ફેલ એટલે કે આન્સર સી ટવેલ્થ ફેલ જે છે એ આઈપીએસ અધિકારી મનોજ શર્મા પર આધારિત છે અને આ ફિલ્મના ડાયરેક્ટર છે વિધુ વિનોદ ચોપરા જેને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે ત્યારબાદ ફિલ્મફેર એવોર્ડ બે હજાર ચોવીસમાં કઈ ફિલ્મે સૌથી વધુ એવોર્ડ મેળવ્યા તો તેના જવાબમાં આવશે એનિમલ ફિલ્મે સૌથી વધુ એવોર્ડ મેળવ્યા જેમણે કુલ છ એવોર્ડ મેળવ્યા છ ત્યારબાદ ફિલ્મફેર એવોર્ડ બે હજાર ચોવીસમાં બેસ્ટ પ્લેબેક મેલ સિંગર નો એવોર્ડ કોને મળ્યો તો તેના જવાબમાં આવશે ભૂપિંદર બબ્બલ ત્યારબાદ સાતમો પ્રશ્ન ફિલ્મફેર એવોર્ડ બે હજાર ચોવીસમાં બેસ્ટ પ્લેબેક ફિમેલ સિંગરનો એવોર્ડ કોને મળ્યો તો તેના જવાબમાં આવશે શિલ્પા રાવ તો આમ અહીં આપણે આજે ફિલ્મફેર એવોર્ડ બે હજાર ચોવીસની સંપૂર્ણ માહિતી જોઈ અને પરીક્ષામાં કઈ રીતના પ્રશ્ન પૂછાઈ શકે એ પણ આપણે જોયું તો આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે મળી જશે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો